આજે પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ. ગુજરાતના સ્થાપના દિવસના અનુસંધાને આપ તમામ શહેરીજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. ગુજરાતના સ્થાપના દિવસ એટલે ગુજરાતના ખમીરવંતા પ્રજાનો ઐતિહ્ય અને એનું ભવિષ્ય જે છે એ આપણા બધા ઉપર નિર્ભર કરે છે. અને એ ખૂબ એક સુંદર આજે દિવસ છે. અને એ દિવસમાં આજે આપણે સંકલ્પ લઈએ કે આપણે સંપૂર્ણપણે આ જે ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ ઉપર ખૂબ ભાર આપણે મૂકીશું. એક, કે આપણે માસ્ક અચૂક પહેરીને ઘરેથી બહાર નીકળીએ. એ માસ્ક એટલે કોઈ પણ દુપટ્ટા હોઈ શકે, કોઈના માટે ગમછા હોઈ શકે, કોઈના માટે એક રૂમાલ હોઈ શકે, પરંતુ મોઢા ઉપર કોઈના કોઈ એક વસ્તુ અચૂક હોવા જોઈએ. સેકન્ડ, આપણે સામાજિક જે દૂરી છે એક બીજાથી 2 ગજની દૂરી, માનનીય વડાપ્રધાનશ્રીએ જે કીધું છે કે 2 ગજની દૂરી એને અચૂક રીતે દરેક કિસ્સામાં ફોલો કરવામાં આવે એ બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે કે આપણે એ જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપરાંત આપણા એક ખૂબ જ જરૂરિયાત જે વસ્તુ છે હાથ ધોવાનું છે. આપણે બારંબાર જેટલા પણ હાથ ધોઈએ એટલું ઓછું છે. અને હાથ જ્યારે ધોઈએ ત્યારે 20 સેકન્ડથી વધારે સમય આપણે હાથ ધોવાનું રાખીએ. તો મને લાગે છે આજે આપણે આ માનનીય મુખ્યમંત્રીશ્રી પણ બધા અધિકારીઓને, નગરજનોને અને તમામ નાગરિકોને એક આહ્વાન કરવામાં આવ્યું છે, આપણે બધા આ એક અભિયાનમાં જોડાઈએ આજના આ ગુજરાતના સ્થાપના દિવસના ઉપલક્ષે. આપણે કોરોના ના જે કેસો છે એ કેસો આજે 27 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને ગઈકાલ સુધી 594 કેસીસ હતા અને આજના 27 આપણે ઇન્ક્લુડ કરીએ તો 621 કુલ કેસોની સંખ્યા અત્યારે છે. અને જે મૃત્યુનું કેસ છે એ આજે 1 મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુનું અંક 25 ઉપર પહોંચ્યા છે. જે ડિસ્ચાર્જ કરેલ સંખ્યા છે એ પહેલા જે 66 હતું આજે નવા 26 ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. અને એ 26 જે છે એ આજના દિવસે આ તમામ લોકો ડિસ્ચાર્જ થાય છે. પણ એના સાથે સાથે એ લોકોના જે કોન્ટેક્ટ પર્સન હતા, જે લોકો ક્વોરન્ટાઇનમાં હતા, એવા 43 લોકો પણ આજે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એટલે કુલ 135 જણાનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. પોઝિટિવ કેસીસના અગર ઝોન વાઇઝ આપણે વિગત જોઈએ તો આજના દિવસમાં જે 27 કેસો આવ્યું છે એ મહત્તમ રીતે સૌથી વધારે કેસો ભરાચા એ માં 11 અને લિંબાયતમાં 10, એ બે ઝોનમાં વધારે આવ્યા છે. અને એના ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 4, ઉધના ઝોનમાં 2, એ પ્રમાણે આ જે આંકડા આવ્યું છે. અને સેન્ટ્રલ ઝોનમાં કુલ કેસો 91 થયું છે, બરાછા એમાં 95 થયું છે, બરાછા બીમાં 11 થયું છે, રાંદેરમાં 40 થયા છે, કતારગામમાં 70 થયા છે, લિંબાયતમાં સૌથી વધારે 241 થયા છે, ઉધનામાં 53 થયા છે અને અઠવામાં 20 થયા છે. એટલે આપ જોઈ શકો કે અઠવા અને બરાછા બી એ બે ઝોન જે છે એમાં સૌથી ઓછા કેસો છે. અને સૌથી વધારે કેસો જે છે એમાં અગર જોઈએ તો લિંબાયત અને બરાછા એ એમાં સૌથી વધારે કેસ છે. અને એ વધારે કેસ ખાસ કરીને લિંબાયત અને બરાછા એમાં એ સ્લમ વિસ્તારનું આવેલા છે, જે આપણા આપણા માટે એક ચિંતાનો વિષય પણ છે. એના માટે સ્લમ વિસ્તાર માટે આપણે અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે, હેન્ડ વોશિંગ બેસિનનું શરૂઆત કરવામાં આવેલ છે. એ વિસ્તારમાં ત્યાંના જે આગેવાનશ્રીઓ છે એ લોકોના સાથે મળીને એના વિશે પણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. એટલે તમામ બાબતો સ્લમ વિસ્તાર ઉપર ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે. જે ટેસ્ટિંગનું બાબત આપણે કહીએ તો હોસ્પિટલ સેમ્પલ કુલ 689 માંથી 152 પોઝિટિવ આવ્યા છે,
જે કોન્ટેક્ટ સેમ્પલ છે 454માંથી 45 પોઝિટિવ આવ્યા છે અને કોમ્યુનિટી સેમ્પલ 10,429માંથી 424 પોઝિટિવ આવ્યા છે. કુલ 11,572માંથી 621 પોઝિટિવ આવ્યા છે. અને એ જે ટેસ્ટિંગ રેટ છે એ ટેસ્ટિંગ રેટ અત્યારે ધીરે ધીરે વધારો પણ કરવામાં આવી રહ્યું છે. જે હોમ ક્વોરન્ટાઇનમાં લોકો છે એ કુલ 1794 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં રહે છે. અને જે ક્વોરન્ટાઇન ફેસિલિટી છે અલગ અલગ ઝોન્સમાં એમાં 407 વ્યક્તિઓ આજરોજ અલગ અલગ ઝોન ખાતે જે વિકેન્દ્રિત ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એમાં રહે છે. અને સમરસ હોસ્ટેલ ખાતે જે લોકો રહે છે કોવિડ કેર સેન્ટરમાં એ 200 વ્યક્તિઓ ત્યાં રહે છે. જે એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ જે છે અત્યારે અન્ય તમામ વિસ્તારો ઉપર તો ફોકસ કરવામાં આવે છે, જે રેડ ઝોન છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યા છે, પણ એના સાથે સાથે સ્લમ વિસ્તારના ઉપર પણ એક ફોકસ કરવામાં આવ્યું છે. અને એ સ્લમ વિસ્તાર માટે 26 ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે. અને એના ઉપરાંત જેમિની આપ મારફત આપણને વધારેમાં વધારે જે ARI-ના કેસીસ મળે છે એના ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વે ટીમ, લગભગ 918 સર્વે ટીમનું ગઠન કરવામાં આવેલ છે, એના મારફત આપણને વધારેમાં વધારે કેસીસ મળી આવેલા છે. જે ડોર ટુ ડોર સર્વે છે એ ડોર ટુ ડોર સર્વેલન્સનું કામગીરી માટે અત્યારે 5મા રાઉન્ડ શરૂ કરવામાં આવેલ છે. અને અત્યારે જે ધ્યાન આપણને મળ્યું છે એમાં કે ઘણા બધા એરિયામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જ્યાં જ્યાં પાલન કરતા નથી ત્યાં એના વિરુદ્ધ દંડ લેવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. સ્લમ એરિયામાં ટેમ્પરરી વાશબેસિનનું શરૂઆત કરવામાં આવ્યું છે. અને જે રિક્ષા મારફત આ વાયરસ બાબતે કોરોનાનું જે આ ખૂબ તકેદારીના પગલાઓ, સતર્કતાના બાબતો લેવાનું હોય એ તમામ વસ્તુઓના માટે પણ ટેમ્પરરી રિક્ષાનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. પરપ્રાંતિયો લોકો જે છે એ પરપ્રાંતિયો લોકો પોતાના વતન જવા માટે એક શરૂઆત કરવામાં આવેલ છે. ઘણા બધા લોકો અત્યાર સુધી લગભગ 81 જેટલા બસો નીકળ્યા છે, પરંતુ આજે જે છે એ અન્ય વ્યવસ્થા ટ્રેનનું કેટલા રાજ્યોમાં પણ શરૂઆત કરવામાં આવેલ છે. આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ લોકોને વધારે સવલતો મળે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ છે અલગ અલગ વિસ્તારોમાં એ અલગ અલગ ઝોન્સમાં ક્વોરન્ટાઇન ફેસિલિટીઝમાં બહુ વ્યવસ્થિત રીતે લોકોને આઇસોલેટ કરીને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અને 14 દિવસ પત્યા પછી એ લોકોને પોતપોતાના વિસ્તારમાં મોકલવામાં આવે છે. સ્લમ વિસ્તાર ખાસ કરીને ખૂબ ગીચ હોય એ વિસ્તારમાં ને જે પોઝિટિવ આવે છે એના તમામ કોન્ટેક્ટ એને ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર લેવામાં આવે છે અને ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર 14 દિવસ સુધી એને મોનિટર કરવામાં આવે છે અને એ મોનિટરિંગ કરીને એમને પાછા મોકલવામાં આવે છે. આજરોજ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 30 વ્યક્તિઓ પાસેથી 30,000 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 2,365 વ્યક્તિઓ પાસેથી 14,01,300 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે. માસ્ક ના પહેરવા માટે 24 વ્યક્તિઓ પાસેથી 24,600 અને કુલ 2,006 વ્યક્તિઓ પાસેથી 11,93,350 રૂપિયાનું દંડ લેવામાં આવ્યા છે. સેનિટાઇઝરનો ઉપયોગ ના કરવા બદલ 8 વ્યક્તિઓના પાસેથી 1,700 રૂપિયા અને કુલ અત્યાર સુધી 183 વ્યક્તિઓ પાસેથી 94,450 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે. જે અલગ અલગ દુકાનો છે, લારી છે, જે લોકો આ ફોલો નથી કરતા એના પાસેથી પણ 67,600 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે.
અત્યારે પરપ્રાંતિય લોકો જ્યારે વધારેમાં વધારે જાય છે એના બસ જે વ્હીકલમાં જાય છે એ વ્હીકલ પણ ડિસઇન્ફેક્શન કરવામાં આવે છે. ખાસ કરીને સ્લમ એરિયામાં મેં આપને કીધું છે કે આપણા ફોકસ છે એ સ્લમ એરિયામાં, ખૂબ એક જોરશોરથી છેલ્લા 4 દિવસથી એના ઉપર વધારે ફોકસ કરી, વધારે ધ્યાન કેન્દ્રિત કરી, જે સ્લમ વિસ્તારમાં પોઝિટિવ કેસ આવે છે એ તમામ સ્લમ વિસ્તારોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી ખૂબ સઘન કરવામાં આવેલ છે. સંવેદના સુરત કેર્સ આમાં ધીરે ધીરે જ્યારે જે નજીકના પરપ્રાંતિયો છે, જે રાજ્યો એમને અનુમતિ આપે છે, એ રાજ્યોમાં જ્યારે ધીરે ધીરે પરપ્રાંતિયોના જે શ્રમિકો છે એ શ્રમિકો જવાનું શરૂ કર્યું છે, એટલે અત્યારના રોજ જે 9 લાખ ફૂડ પેકેટ નું આપતા હતા એમાંથી અત્યારે ઓછું થયું ને 7,84,650 ફૂડ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન અત્યારે થઈ રહ્યું છે, અને એમાંથી મહત્તમ ભાગ જે છે 6,35,500 ફૂડ પેકેટ સ્વૈચ્છિક સંગઠનો અને સંસ્થાઓ અને આગેવાનોશ્રીઓ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવ્યું છે, અને સુરત મહાનગરપાલિકા દ્વારા 52,350 લોકોને અને અક્ષયપાત્ર મારફત 96,800 લોકોને ભોજનનું વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે. ઘરબિહોણા લોકો માટે 770 જણા માટે અને જરૂરિયાત વૃદ્ધો માટે 1,220 જેટલા લોકોના માટે આ જે વ્યવસ્થા કરવામાં આવ્યું છે, અને જે જેટલા પણ રિલીફ સેન્ટર્સ અત્યારે ચાલુ છે એ રિલીફ સેન્ટર્સ ઉપર પણ ભોજન વ્યવસ્થાનું કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ જે છે એ કેન્દ્ર સરકાર શ્રીનું ગાઈડલાઈન અને રાજ્ય સરકાર શ્રીનું ગાઈડલાઈન પ્રમાણે સુરત જે છે એ રેડ ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં સુરત આવવાથી જે જે રેસ્ટ્રિક્શન્સ છે એ રેસ્ટ્રિક્શન્સ આગામી દિવસોમાં રહે એવું શક્યતાઓ રહેલી છે, અને રેડ ઝોન ખાસ કરીને એવા વિસ્તાર છે જે વિસ્તારમાં કેસો વધારે આવેલા છે. 100થી વધારે કેસો આવેલા હોય તો એને રેડ ઝોન તરીકે ગણવામાં આવે છે. સુરતમાં આજરોજ સુધી 621 કેસો આવેલા છે, એટલે સ્વાભાવિક રીતે સુરત અત્યારે રેડ ઝોન્સમાં આવેલા છે. રેડ ઝોન્સમાં આવવાથી જે નિયમ છે એ નિયમ સુરત આખા ઉપર સિટી ઉપર સંપૂર્ણપણે જે છે એ રહેશે, છતાં એક વહીવટી રીતે એક અલગ અલગ વ્યવસ્થાઓના ભાગરૂપે આપણને એક વ્યવસ્થાપન માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન્સ એ આપણા માટે એક સહુલિયત થઈ શકે એવું છે. ખાસ કરીને જે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન છે એને ડિવિઝનથી લોકોને પણ ખબર પડી શકે કે કયા વિસ્તારમાં લોકો આવે છે, અને લોકોના સાથ સહયોગ પણ એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે, જેના આધારે જે ઝોન રેડ અથવા ઓરેન્જમાં છે એ ઝોનના તમામ નગરજનો, તમામ સામાજિક અગ્રણીઓ, તમામ આગેવાનોના ખૂબ ખંતથી, મહેનતથી એ ઝોન્સ જે છે એ ઝોન્સ ગ્રીન ઝોન સુધી આવી શકે એમ છે. આપણે જોયું છે કે સુરત શહેરમાં એક વ્યવસ્થિત ક્લસ્ટર કરીને એ ક્લસ્ટરના આધારે જે છે એ સંપૂર્ણપણે આપણને કેસીસ મળ્યા છે. જે પ્રમાણે એક ટેકનોલોજીના માધ્યમથી ક્લસ્ટરિંગ અને પ્રિડિક્ટિવ એનાલિસિસ કરવામાં આવ્યું છે, અને એ પ્રિડિક્ટિવ એનાલિસિસના કારણે જે પ્રકારના ક્લસ્ટરિંગ કરીને એના ઉપર પહેલાથી એડવાન્સ કામગીરી શરૂ કરવામાં આવે છે, એ પ્રકારે જે છે આ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન્સ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. રેડ ઝોન્સ એવા ઝોન્સ છે જે ઝોન્સ ખાસ કરીને જે ક્લસ્ટર આઈડેન્ટિફાય થયેલા હોય એવા પ્રકારના ઝોન્સ છે, અને રેડ ઝોન્સ, ઓરેન્જ ઝોન્સ અને ગ્રીન ઝોન્સ એ સેન્સસના વાર્ડ પ્રમાણે કરવામાં આવેલ છે. અને અગર આપણે જોઈએ તો રેડ ઝોન સુરત શહેરમાં સૌથી વધારે 71 વાર્ડ જે છે રેડ ઝોન્સમાં આવે છે, ઓરેન્જ ઝોનમાં 19 વાર્ડ ઓરેન્જ ઝોન્સમાં આવે છે અને 11 વાર્ડ એ ગ્રીન ઝોન્સમાં આવે છે.
જે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં આવે છે એમાં સ્વાભાવિક રીતે ડિફરન્શિએશન એ રીતે કરવામાં આવ્યું છે કે રેડ ઝોન્સમાં ક્લસ્ટર આવે છે અને ક્લસ્ટરથી જે બફર ઝોન્સનું એરિયા છે એ બફર ઝોન્સ પણ રેડ એરિયાઝમાં આવે છે. અગર 2 કિલોમીટરનું જે બફર ઝોન ક્રિએટ કરવામાં આવેલ છે એમાં 50%થી અગર વધારે એરિયા એક વાર્ડનું જતા હોય તો એને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. એના સિવાય જે ઓરેન્જ ઝોન છે એ ઓરેન્જ ઝોન એવા વિસ્તાર છે જેમાં કેસીસ આપણને મળ્યા છે અને એના ઉપરાંત એ વિસ્તારના જે ગીચતા છે એ ગીચતા લગભગ 50,000 1 સ્ક્વેર કિલોમીટરથી વધારે આવતા હોય એવા વિસ્તારો પણ છે અને એવા વિસ્તાર જે 50% રેડ ઝોનના ઇન્ટરસેક્શન થયેલા જે વિસ્તાર છે એના 50%થી ઓછું થતા હોય એવા વિસ્તાર ઓરેન્જ ઝોન્સમાં આવે છે અને એના સિવાય જે વિસ્તારો રહ્યા છે એ વિસ્તારો ગ્રીન ઝોન્સમાં આવે છે. પરંતુ આ જે ડિફરન્શિએશન છે એ આપણને ખૂબ જ એ જરૂરી છે કે જે 71 રેડ ઝોન્સ છે એ રેડ ઝોન્સમાં લોકોના દ્વારા ખૂબ કાળજી લેવામાં આવે અને ખૂબ તકેદારીના પગલાઓ લેવામાં આવે એના માટે આ ખૂબ જ જરૂરી છે અને હું રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં રહેતા તમામ લોકોને ખૂબ તકેદારી રાખવા માટે એક વિનંતી કરું છું. પણ એના સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ રેડ ઝોન અને ઓરેન્જ ઝોન એમાં જે લો એન્ડ ઓર્ડરનું પરિસ્થિતિ પોલીસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એમાં લો એન્ડ ઓર્ડરના પરિસ્થિતિ માટે જે કેસીસ માટે ટીમો જે આરોગ્યના ટીમો છે એના સર્વેલન્સ માટે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને આશા છે કે આગામી દિવસોમાં આપના જે સાથ સહયોગ આપણને વધારેમાં વધારે મળે અને ખાસ કરીને જે રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં વસતા લોકો છે એ લોકોને એક વિનંતી છે કે આપને અચૂક રીતે આજે ગુજરાતના સ્થાપના દિવસ છે અને એ ગુજરાતના સ્થાપના દિવસના ઉપલક્ષે હું તમામ શહેરીજનોને વિનંતી કરું છું કે સુરતમાં કેસોનું સંખ્યા વધારે ના થાય અને તમામ જે રેડ ઝોન્સ છે અને ઓરેન્જ ઝોન્સ છે એ ગ્રીન ઝોન્સમાં પરિવર્તિત થાય એના માટે અચૂક રીતે આપણે પોતાનો હાથ વારંવાર ધોઈએ, આપણે અચૂક રીતે માસ્કનો ઉપયોગ કરીએ અને જે 2 ગજનું સામાજિક દૂરી છે એ અચૂક રીતે પાલન કરીએ. આપના સાથ સહયોગ સદૈવ અત્રેનું કામના રહેશે. ધન્યવાદ. આભાર.